બગસરાના અમરપર વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીઓના મોબાઈલ નેટવર્ક ટાવર ફટાવવા સ્થાનિક લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બગસરાના અમરપર વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીઓના મોબાઈલ નેટવર્ક ટાવરો હટાવવા સ્થાનિક લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાઉતે વાવાઝોડામાં ધરાશાયી થયેલા પ્રાઇવેટ કંપનીઓના મોબાઈલ ટાવરોને હટાવવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે. તાઉતે વાવાઝોડામાં રહેણાંક વિસ્તાર પર પ્રાઇવેટ કંપનીઓના ટાવર ધરાશાયી થયા હોત તો ના સવાલ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. લાતી બજારમાં વાવાઝોડામાં પ્રાઇવેટ કંપનીના મોબાઈલ ટાવર ધરાશાયી થતાં મોટું નુકસાન વેપારીઓને પહોંચ્યું છે. દિવસ બેમાં માંગ નહીં સંતોષાય તો પ્રાંત કચેરીએ સ્થાનિકોની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સાથે આવેદન પાઠવ્યું હતું. ભાઈ મોહનભાઈ સોલંકી ભંગીવાસમાં રહી છે. આ પહેલા અમે ટાવર પૂછા વિનાનો અહીંયા અમારા વિસ્તારની અંદર ઉભો કરેલો એ ટાવર બે બંને ટાવર હું તમને કહું 75 ના રોજ પડી ગયેલા પડી ગયા. પછી પાછા એ વાવાઝોડા હું તો વાવાઝોડામાં પડી ગયા અમારી જાન નાની હું તો માંડ માંડ અમે કુદરતે બચાવ્યા. એ ઉપરાંત પણ પાછો એ ટાવર અમે હું તમને કહું અમારી મનાય હોવા છતાં પણ મંજૂરી વિના પાછો એ ટાવર ઊભો કરે તો એ ટાવર પાછો ઊભો ન થાય એવી મામલતદાર સાહેબ બ્રાન્ચ સાહેબ કલેક્ટર સાહેબ અમારી બધાને વિનંતી છે. અને જો આ બાબતે પ્રશાસન કોઈ જાતના પગલાં નહીં લે તો અમારે હું તમને આગળ ગાંધીજી માર્ગે જવું પડશે. મારું નામ વાલ્મીકી હસમુખભાઈ જયરામભાઈ કુંભાર બગસા વાલ્મીકી ક્વાર્ટર્સમાં રહેવાનું. આના પહેલાં મેં એક અરજી આપેલી કલેક્ટર સાહેબને એસપી સાહેબને મામલતદાર સાહેબને પ્રાંત સાહેબને પોલીસ સ્ટેશનમાં આ બાબતમાં આ ટાવર ઊભો ન થાય એ બાબતમાં મેં અરજી કરેલી અને ટાવર બંધ કરવા માટે મેં આત્મવિલોપનને ઓછામાં ઓછા 500 થી 700 માણસના રહીશોની સહી સિક્કાવાળું બધું મેં આવેદનપત્ર આપ્યું છે. છતાં આ બાબતમાં કોઈ નિર્ણય ન લીધો હોવામાં એમાં મારી અટકાયત પણ કરવામાં આવી હતી. છતાં મેં પાછું આ રિપ્લેસમેન્ટ કર્યું છે અને આ ટાવર ઊભો કરવા બાબતમાં મેં આ લોકોને અવાનું આવ્યું. તો કે વાવાઝોડું 17/5/2017 રાત્રે ટાવર 3 વાગે અચાનક પડતા વાલ્મીકી સમાજના જો ક્વાર્ટર બધે પડ્યો હોત ઓછામાં ઓછા 300 થી 400 માણસને મરી ગયા હોત. આ બાબતમાં પ્રશાસને કોઈ જાતની જાનહાનીમાં કોઈ જાતની કાળજી લીધી નથી. બગસાના આગેવાને કોઈ કાળજી લીધી નહીં. ત્યાંના જે સભ્યો છે એ પણ કોઈ અમારી મુલાકાત આવેલ નથી. છતાં આ લોકો પોતાની મનમાનીથી જોગ પછી પાછું ટાવરનું કામ ચાલુ કરી છે. આ એનઓસી નગરપાલિકાએ પૈસા લઈને આપેલ છે. જો આ બંધ કરવા માટે હાલમાં અત્યારે તમે આવેદન પત્ર આપ્યું તંત્ર નંબર આ કામ બંધ માટે અમે આવેદન પત્ર આપ્યું છે. આ જે વાલ્મીકી સમાજ અને આજુબાજુ રહીશો અને વેપારીઓ મંડળ આજે આવી અમે અમે પ્રાંત સાહેબને રૂબરૂ આવેદન પત્ર આ કામ બંધ કરવા માટે. જો આ બંધ કામ નહીં થાય તો અમે બે દિવસ પછી જલદ ઉપવાસ આંદોલનના માર્ગે જઈશું. આ બાબતે અમારો આખરી નિર્ણય છે.